नमस्कार विद्यार्थी मित्रों, आप सबनो वीडियो लेक्चर नी अंदर फरी हार्दिक स्वागत छे। बळको आपणे पॉलीमर चेप्टर गए लेक्चर नी अंदर पूरो कर्यो। आजे आपणे जे शुरू करवा जई रह्या छे ए आपणा रसायण विज्ञान नो एक खूब अगत्यनो अने तमारी माटे अत्यार सुधी मां जे अभ्यास कर्यो એમાં થોડું નવું એવું એક ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9, સવર્ગ સંયોજન। બળકો સવર્ગ સંયોજનો બીજું કેવું હોય તો સંકીર્ણ સંયોજન, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહેવાય ઇંગ્લિશની અંદર। બળકો એની વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। तो सौथी पहलू कि भाई सवर्ग संयोजनो छे ए आपणे शा माटे अभ्यास में लेवा पड़ा, तो बळको सौथी महत्वनो पॉइंट तो ए छे कि आपणा जैविक बंधारणनी अंदर एटले के सजीवोनी अंदर घणा खरा घटको एवा छे केमना रासायणिक बंधारण समझवा माटे थोड़ा अलग ज्ञान की जरूर पड़े। दाखला तरीके बात करिए तो आपड़ा शरीर नी अंदर रहेलू रुधिर, बळको रुधिर नो एक घटक छे हिमोग्लोबिन। तो बळको ये जे हिमोग्लोबिन छे ये वास्तव नी अंदर तो के आयन Fe नु एक संकीर्ण संयोजन छे। बीजी वस्तु बळको विटामिन B12, हवे विटामिन B12 छे एनु नाम छे साइनोकोबालेमाइन। तो आ जे विटामिन B12 साइनोकोबालेमाइन छे ए खरेखर कोबाल्ट नु एक संकीर्ण छे। એવી જ રીતે બાળકો વનસ્પતિની અંદર જોવા મળતું ક્લોરોફિલ, બાળકો ક્લોરોફિલ છે મેગ્નેશિયમનો સંકીર્ણ છે। તો આ રીતે જૈવિક પ્રણાલીઓની અંદર જોવા મળતા સંયોજનોના બંધારણના અભ્યાસ માટે કે જે સામાન્ય સંયોજનો કરતા કંઈક અલગ હતા એ સમજવા માટે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું એક સૌથી પડકારરૂપ ક્ષેત્ર કહેવાય એ છે સંકીર્ણ સંયોજન એટલે કે સવર્ગ સંયોજન। હવે તરત પ્રશ્ન થાય કે સાહેબ સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન છે શું? તો બળકો એની વિશે ડિટેલ તો ભણશું જ, પણ જો બેઝિકલી અત્યારે ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે આપણી પાસે જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એટલે કે ડી વિભાગ અને એફ વિભાગના જે તત્વ, મીન્સ કે તમે જે 21 થી 30 તત્વો જાણો છો એ પણ એમાં આવી જાય, બીજા છે પણ 21 થી 30 આપણે જે સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ આ બધું જે જાણીએ છીએ। તો બળકો એ જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ જ્યારે કોઈ ઋણ આયન કે તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, દાખલા તરીકે ક્રોમિયમ છે તો એ ક્રોમિયમ છે એ કોઈ ઋણ આયન સાથે અથવા તો કોઈ તટસ્થ અણુ સાથે, કોબાલ્ટ છે તો એ દાખલા તરીકે કોઈ ઋણ આયન કે તટસ્થ અણુ સાથે। હવે ઋણ આયન કે તટસ્થ અણુ કેવા? તો સપોઝ કે સાયનાઇડ આયન છે તો એ ઋણ આયન કહેવાય, તટસ્થ અણુ દાખલા તરીકે આપણે NH3, તો કોબાલ્ટ છે એમોનિયા NH3 સાથે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થી જોડાશે તો એમાંથી જે સંયોજનોનું નિર્માણ થાય છે એને કહેવામાં આવે છે સંકીર્ણ સંયોજન। પણ હા, એક વસ્તુ બાળકો અહીંયા ખાસ નોટ કરજો કે હું જે બોલી રહ્યો છું કે ભાઈ ધાતુ અને ઋણ આયન કે તટસ્થ વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એ ભાગીદારી ખરેખર એવી છે
કે ધાતુ પોતાની ખાલી કક્ષકો પ્રોવાઇડ કરશે. જ્યારે એમાં ઇલેક્ટ્રોન તો કે ઋણ આયન કે તટસ્થ અણુ આપે છે, એટલે કે એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, પણ ભાગીદારીને ઇલેક્ટ્રોન માત્ર કોઈ એક તરફથી આવી રહ્યા છે કે જે ઋણ આયન કે તટસ્થ અણુ છે. મતલબ એમની વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે રાસાયણિક બંધ બને છે, ઈ રાસાયણિક બંધ ખરેખર સવર્ગ સંયોજનો બનાવવા માટે રચાતો સવર્ગ સહસંયોજક બંધ છે. ઈ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, પણ ભાગીદારીને યુગ્મ કોઈ એક જ તરફથી આવતો હોય તો એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. અને એના દ્વારા જે સંયોજન બન્યા એટલે જેનું નામ પડેલું છે બાળકો સવર્ગ સંયોજનો. ઓકે, હવે સૌથી મહત્વનો પોઈન્ટ કે ભાઈ આપણે ચર્ચા કરવી છે સવર્ગ સંયોજનોના વર્ણના સિદ્ધાંતની. તો પ્રશ્ન એવો છે કે સાહેબ આ સંકીર્ણ સંયોજન આપણે સ્ટાર્ટ કરીએ છીએ, તો આ જે સંકીર્ણ સંયોજન સવર્ગ સંયોજન છે એના અંગેના વિચારો સૌ પ્રથમ રજૂ કરનાર કોણ? તો બાળકો સવર્ગ સંયોજનો અંગેના સૌ પ્રથમ વિચારો રજૂ કરનાર સ્વિસ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વર્નર હતા. એટલે જ આપણા ટોપિકનું આજનો હેડિંગ છે સવર્ગ સંયોજનો માટેનો વર્નરનો સિદ્ધાંત. બાળકો તમારી એક્ઝામ માટેનો એક ખૂબ ઉપયોગી કહી શકાય એવો આ ટોપિક છે, એટલે કે ખૂબ ધ્યાનથી ભણવા જેવો છે બાળકો. તો સંકીર્ણ સંયોજનો વિશેના વિચારો સૂત્રિત કરનાર રજૂ કરનાર સૌથી પહેલો વ્યક્તિ કોણ હતો? સ્વિસ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વર્નર. બાળકો આલ્ફ્રેડ વર્નર છે ને એને ઘણા બધા સવર્ગ સંયોજનોનું નિર્માણ કરેલું, અને ઈ જે ઘણા બધા સવર્ગ સંયોજનોનું નિર્માણ કર્યું અને એનો એને ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો સરળ પ્રાયોગિક પદ્ધતિથી અભ્યાસ કર્યો. મતલબ એને બાળકો કોઈ એક સંયોજન નહીં, ઘણા બધા અસંખ્ય સંયોજનોનું નિર્માણ આ વર્નરે કર્યું. અને એ જે બધા સંયોજનો બન્યા એ બન્યા પછી એને એની ભૌતિક વર્તણૂક એટલે કે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો નો સરળ પ્રાયોગિક પદ્ધતિઓ દ્વારા અભ્યાસ કરનાર સૌથી પહેલો વ્યક્તિ કોણ હતો? બાળકો વર્નર હતો. તો તારા પ્રશ્ન થાય કે સાહેબ વર્નર ને એ બધું કર્યું તેમાંથી શું જાણવા મળે? હવે બાળકો વર્નરે જયારે બધું કર્યું એટલે કે જે સંયોજનો બનાવ્યા, તો બાળકો વર્નરે જે સંયોજન બનાવ્યા એ સંયોજનોમાંથી એને સૌથી મહત્વનો એક પોઈન્ટ રજૂ કર્યો કે ભાઈ ધાતુઓ છે કોઈ, તો ધાતુઓ સામાન્ય રીતે બે પ્રકારની સંયોજનતા ધરાવે છે. એટલે કે ધાતુઓ પાસે સંયોજકતા, આપણે જે ધાતુની સંયોજકતા નોર્મલી તમને ખબર જ છે કે જે પ્લસ વન પ્લસ ટુ આપણે આ બધું બોલીએ કે ધાતુની સંયોજકતા પ્લસ વન પ્લસ ટુ આવું બધું આપણે બોલતા હોઈએ છીએ, તો એ જે સંયોજકતા છે તો વર્નરે સૌથી પહેલો મહત્વનો પોઈન્ટ એ રજૂ કર્યો કે ધાતુઓ પાસે બે પ્રકારની સંયોજકતા છે. બાળકો હવે કઈ બે પ્રકારની સંયોજકતા છે? તો બાળકો જો બોર્ડ પર લખેલું જ છે, સૌથી પહેલી સંયોજકતા છે પ્રાથમિક સંયોજકતા. એટલે કે ધાતુ આયન પાસે બે પ્રકારની સંયોજકતા છે, એક છે પ્રાથમિક સંયોજકતા અને બીજું છે બાળકો દ્વિતીયક સંયોજકતા. ખ્યાલ આવે છે? હવે સૌથી મહત્વનો પોઈન્ટ કે ભાઈ સાહેબ આમાં બેમાં ફરક શું? તો બાળકો આજે આપણે આ લેક્ચરમાં એ જ ડિસ્કસ કરવાનું છે કે પ્રાથમિક સંયોજકતા શું છે અને દ્વિતીયક સંયોજકતા શું છે. તો જુઓ બાળકો નોર્મલી આપણને ખબર છે કોઈ દ્વિઅંગી સંયોજન લે, બાળકો દ્વિઅંગી એટલે બીજું કાંઈ ન હોય, એમાં બે જ પ્રકારના તત્વો એને દ્વિઅંગી સંયોજન કહેવાય. રેડી? તો દાખલા તરીકે તમારી સામે લખેલું છે CrCl3 ક્રોમિયમ ટ્રાઇક્લોરાઇડ
અથવા તો ક્રોમિયમ ક્લોરાઇડ, કોબાલ્ટ ક્લોરાઇડ, પેલેડિયમ ક્લોરાઇડ, પીડી એટલે બાળકો પેલેડિયમ, CO એટલે કોબાલ્ટ, CR મતલબ ક્રોમિયમ. તો બાળકો આમાં નોર્મલી વસ્તુ છે કે ક્રોમિયમ ની સાથે ત્રણ ક્લોરીન જોડાણ એટલે તમે બધા જ જાણો છો કે આમાં ક્રોમિયમ કયા સ્વરૂપે હોય. તો તમે તરત કહેશો કે સાહેબ ક્રોમિયમ પ્લસ 3 હોવું જોઈએ, તો જેની સાથે 3Cl- જોડાયા હોય. તો એનો મતલબ એમ કે આ ક્રોમિયમ પ્લસ 3, તો મતલબ ક્રોમિયમ ની સંયોજકતા કેટલી, તો કે 3. આ વસ્તુ આપણે જાણીએ. એવી જ રીતે બાળકો કોબાલ્ટ ની સાથે તમે જોઈ શકો છો આપણે 2 ક્લોરીન જોડ્યા, તો એનો મતલબ એમ થયો કે કોબાલ્ટ કયા સ્વરૂપે હોવું જોઈએ બાળકો, તો કે પ્લસ 2. તો જ એની સાથે 2Cl- જોડાયેલા હોય. એવી જ રીતે બાળકો PdCl2 પેલેડિયમ, તો બાળકો ત્યાં અંદાજ આવી જાય કે Pd પ્લસ 2 હોય અને 2Cl- હશે. તો બાળકો અહીંયા આગળ જે આ Pd પ્લસ 2, તો એમાં પેલેડિયમ ની સંયોજકતા તો કે પ્લસ 2, કોબાલ્ટ ની સંયોજકતા પ્લસ 2, ક્રોમિયમ ની પ્લસ 3. તો આ તમે જે જાણો છો બસ એ પ્રાથમિક સંયોજકતા છે. આ તમે જે ઓળખો છો એ કઈ સંયોજકતા છે? પ્રાથમિક સંયોજકતા. તો હવે નોર્મલી એવું થાય કે સાહેબ તો દ્વિતીયક સંયોજકતા છે. હલો પ્રાથમિક મતલબ અત્યાર સુધી તમે જે ભણતા તે માત્ર કઈ સંયોજકતા વિશેથી પરિચિત છો? પ્રાથમિક સંયોજકતા વિશે. દ્વિતીયક સંયોજકતાનો તમને કોઈ પરિચય છે નહીં. તો વર્નર ને ક્યાંથી પરિચય થયો? તો બાળકો વર્નર જે છે એને શું કર્યું? તો કે વર્નર છે ને એને કોબાલ્ટ 3 ક્લોરાઇડ, કોબાલ્ટ 3 ક્લોરાઇડ મતલબ બીજું કાઈ નથી બાળકો, એને કહેવાય COCl3, કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે કે COCl3 ની બાળકો ને એમોનિયા સાથે પ્રક્રિયા કરી. બરાબર, જે વર્નર હતો બરાબર સ્વિસ વૈજ્ઞાનિક, એને કોબાલ્ટ 3 ક્લોરાઇડ લઈ અને કોની સાથે બળકો પ્રક્રિયા કરી રહ્યો છે? એમોનિયા સાથે ક્રમબદ્ધ રીતે અને પ્રક્રિયા કરી, અને એણે એકને કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાની પ્રક્રિયાથી ઘણા બધા સંયોજનો બનાવ્યા. અને સંયોજનમાં એને એવું જાણવા મળ્યું કે કેટલા ક્લોરાઇડ આયન AgNO3 ના ઠંડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરીકે અવક્ષેપિત થઈ શક્યા. મતલબ શું? તો કે બાળકો વર્નરે COCl3 ની એમોનિયા આરે પ્રક્રિયા કરી અને એમાંથી એને જેટલા સંયોજનોનું નિર્માણ કર્યું એ સંયોજનોમાં એને સિલ્વર નાઇટ્રેટનું ઠંડુ દ્રાવણ નાખ્યું. અને જે સિલ્વર નાઇટ્રેટનું ઠંડુ દ્રાવણ નાખ્યું તો એને મહત્વની વસ્તુ એ જોવા મળી કે કેટલા ક્લોરાઇડ આયને AgCl બનાવ્યું જે અવક્ષેપ સ્વરૂપે દ્રાવણમાં છૂટું પડ્યું. જેમ કે જો એને શું કર્યું હતું, તો કે એક એવું સંયોજન લીધું હતું, એક મોલ લીધેલું હતું, બધી જ વખતે એને મોસ્ટ ઓફલી એક મોલ સંયોજન વાપરેલું હતું. તો એને શું કર્યું હતું, તો કે એને એવું જોયું હતું કે ભાઈ કોબાલ્ટ ક્લોરાઇડ હતી, જે કોબાલ્ટ ક્લોરાઇડ સંયોજન હતું એની એમોનિયા સાથે 6 મોલ એમોનિયા વાપરીને પ્રક્રિયા કરી. તો કોબાલ્ટ ક્લોરાઇડ ની 6 મોલ એમોનિયા સાથેની પ્રક્રિયા કરી એટલે એને એક પીળા રંગનું સંયોજન મળ્યું. બરાબર, હવે ઈ જે પીળા રંગનું સંયોજન મળ્યું, તો કોબાલ્ટ ક્લોરાઇડ ની 6 મોલ એમોનિયા સાથેની પ્રક્રિયાથી જે સંયોજન મળ્યું એમાં એને સિલ્વર નાઇટ્રેટ નાખ્યું. શું નાખ્યું બાળકો? સિલ્વર નાઇટ્રેટ, AgNO3 ઠંડુ. બરાબર, તો એને ખબર પડી કે ભાઈ એને AgCl ના કેટલા મોલ અવક્ષેપ મળ્યા બાળકો? 3 મોલ. એટલે કે કોબાલ્ટ ક્લોરાઇડ ની 6 મોલ એમોનિયા સાથેની પ્રક્રિયા કરી એમાંથી જે સંયોજન મળ્યો એના કેટલા મોલ લીધા હતા? 1 મોલ. અને એમાં એને શું નાખ્યું હતું, તો કે સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું ઠંડુ દ્રાવણ નાખ્યું. તો બળકો એને કેટલા મોલ AgCl ના અવક્ષેપ મળ્યા? તો કે 3. એવી જ રીતે એણે
કોબાલ્ટ ક્લોરાઇડ ની 5 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી હતી. હવે કોબાલ્ટ ક્લોરાઇડ ની 5 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી એટલે એને જાંબુડિયા રંગનું એક સંયોજન મળ્યું. તો કોબાલ્ટ ક્લોરાઇડ ની 5 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી તો જાંબુડિયા રંગનું એક સંયોજન મળ્યું. એમાંથી એને કેટલા મોલ લીધું? તો કે 1 મોલ. એમાં એને શું નાખ્યું? સિલ્વર નાઇટ્રેટ. તો વળગો એને જોવા મળ્યું 2 મોલ સિલ્વર ક્લોરાઇડ અવક્ષેપ સ્વરૂપે છૂટું પડે છે. ક્લિયર? એવી જ રીતે એણે કોબાલ્ટ ક્લોરાઇડ ની 4 મોલ એમોનિયા સાથેની પ્રક્રિયાથી મળતા 2 સંયોજનો, એક લીલા રંગનું અને એક જાંબલી રંગનું, બરાબર, કોબાલ્ટ ક્લોરાઇડ ની 4 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી તો એક લીલા રંગનું અને એક જાંબલી રંગ, એમ બે પ્રકારના અલગ અલગ સંયોજન મળ્યા. અત્યારે પ્રશ્ન થાય, સાહેબ એવું કેમ થયું? એની વિશે આપણે હમણાં ચર્ચા કરીએ. તો એ જે સંયોજન મળ્યું લીલા અને જાંબલી રંગનું, એમાંથી એને એક એક મોલ લીધું, બરાબર. હવે એ જે એક એક મોલ સંયોજન લીધું અને એમાં એને શું નાખ્યું? અગેન AgNO3. તો એને જોવા મળ્યું બાળકો AgCl કેટલા મોલ અવક્ષેપિત થયો? તો કે બાળકો 1 મોલ AgCl અવક્ષેપિત થયેલું જોવા મળ્યું. હેડી, તો હવે આ અવલોકન એને જોયું કે ભાઈ આવું થાય છે. પછી એને દ્રાવણની વાહકતાનું માપન કર્યું. મતલબ શું? આજે એને સંયોજન બનાવ્યા હતા કે નહીં, એ દરેક સંયોજનના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું કેટલું વહન થયું કે એની વાહકતાનો અભ્યાસ કર્યો. તો આ અવલોકન જોયું કે ભાઈ AgCl કેટલા કેટલા મોલ અવક્ષેપિત થયું, પ્લસ એને એના જલીય દ્રાવણની વાહકતા જાણી, અને એ વાહકતા જાણી અવલોકનનો અભ્યાસ કર્યો, અને પછી એવા તારણ ઉપર આવ્યો કે પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા એમોનિયા અણુ અથવા બંને કોબાલ્ટ આયન સાથે 6 સંખ્યામાં જોડાયેલ છે. બળકો બહુ અગત્યનો પોઈન્ટ છે, સમજજો. શું કીધું? પ્રક્રિયા દરમિયાન ક્લોરાઇડ આયન અથવા એમોનિયા અણુ, એટલે કે કાં ક્લોરાઇડ કાં એમોનિયા અને કા બંને કોબાલ્ટ સાથે આયન સાથે 6 સંખ્યામાં જોડાણ, મતલબ કોબાલ્ટની સાથે ક્લોરાઇડ જોડાણો કે એમોનિયા જોડાણો કે બે જોડાણ, બરાબર, પણ જે કાંઈ જોડાણ એ કેટલાની સંખ્યામાં? 6. તો તરત પ્રશ્ન થાય, સાહેબ એવું કેમ એને ખબર પડી કે 6 સંખ્યામાં જોડાણ? જો વળગે એની વાત કરો તમે, હવે કોબાલ્ટ ક્લોરાઇડ માં તમે જો એમોનિયા સૌથી પહેલું એ સંયોજન ઉપર નજર નાખો બાળકો, તો COCl3 માં એમોનિયા કેટલા છે બાળકો? તો તમે જોશો તો કે 6 છે. Cl કેટલા? તો કે 3. તો ટોટલ ઘટક કેટલા થયા બાળકો? 9 ઘટક થયા. પણ હવે તમે AgCl કેટલા મોલ અવક્ષેપ મળ્યા જોવો તો 3 મોલ મળ્યા. તો એનો મતલબ શું થયો? કે તો 1 મોલ સંયોજનમાં જે આ 9 ઘટક હતા, એ 9 માંથી 3 ઘટક એટલે કે 3 Cl છૂટા પડ્યા હશે, કેમ કે આ સંયોજનમાંથી જે 3 Cl છૂટા પડ્યા હશે, બરાબર, તો જ 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા હોય. તો વિચાર કરો ટોટલ ઘટક કેટલા હતા? 9. એમાંથી અવક્ષેપનમાં કેટલા આવ્યા? તો કે 3. તો 9 માંથી આપણે 9 ઘટક માંથી 3 ઘટક કાઢી નાખો, કેટલા બચે બાળકો? 6. તો એનો મતલબ એમ કે કોબાલ્ટ ની સાથે કેટલા ઘટક જોડાયેલા હોવા જોઈએ? 6 હોવા જોઈએ. ખ્યાલ આવે છે? પછી જો બાળકો અહીંયા એમોનિયા કેટલા છે બાળકો? 5 છે. Cl કેટલા છે? 3. તો બાળકો કાઉન્ટ કરો કેટલા ઘટક થયા? 8 થયા. હવે અહીંયા તમે જો કેટલા મોલ AgCl મળે છે? 2 મોલ. એનો મતલબ એમ કે કેટલા Cl છૂટા પડ્યા? 2, એટલે એ નીકળી ગયા. તો 8 માંથી 2 છૂટા પડી ગયા, કેટલા બચ્યા? 6 થયા. એવી રીતે જો અહીંયા કાઉન્ટ કરો કેટલા ઘટક? 4. 4 ને 3 7.
तो बाळको सात घटक छे। अभी सात घटक मध्ये तुमने AgCl केटला मोल मळ्यो? एक मोल, मतलब एक मोल Cl निकळी गयो। तो सात मध्ये एक काट नाखो, केटला बच? छ बचे। तो जो बद्धतामां केटला घटक जोडायेला रह्या? छ ने, केम के जे नथी जोडायेला रह्या ई ज अवक्षेपण आपे ने। के जोडायेला घटक तो अवक्षेपण आपवाना नथी, एटले जेटला जेटला Cl छूटा पड्या एणे अवक्षेपण आप्यु, अने जेटला Cl जोडायेला रह्या એને ક્યાંય અવક્ષેપણ આપ્યું નથી। તો એનો મતલબ એમ કે આ દરેક સંયોજનમાં કોબાલ્ટની સાથે કા તો કોણ જોડવાનું અત્યારે આપણે નથી ડિસ્કસ કરતા, કા Cl કા NH3 અને કા બંને થઈ ટોટલ 6 ની સંખ્યામાં જોડાયેલા હોવા જોઈએ। ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, બીજી વસ્તુ બાળકો, બીજો પોઈન્ટ કે આ સંયોજનોને નીચે મુજબ સૂત્રિત કરી શકાય કે જેમાં પરમાણુઓ જે ચોરસ કૌંસમાં દર્શાવેલ છે તે એક જ સ્પીસીસ રચે છે જે પ્રક્રિયા પરિસ્થિતિમાં વિયોજિત થતા નથી। ખ્યાલ આવે છે? બોલું છે, સમજાય છે? ઓકે, તો જો એનો મતલબ એવો થયો કે આ સંયોજનો જે અત્યારે કયા બન્યા ને, હવે એને આપણે સૂત્ર સ્વરૂપે રજૂ કરીએ રેડી। તો એનો મતલબ એમ થયો, જો COCl3 છે અને 6Na3 છે, રાઈટ? મન કયો કેટલા Cl છૂટા પડતા હતા? 3 મોલ AgCl, મતલબ 3 મોલ Cl માઈનસ છૂટા પડ્યા હોવા જોઈએ ને બાળકો। તેનો મતલબ એમ કે આ Cl તો બધા છૂટા પડી જાય છે, તો એણે આનું સૂત્ર કેવી રીતે આપ્યું? આલ્ફ્રેડ વર્નરે જો કે કોબાલ્ટની સાથે NH3 6 જોડ્યા અને 3Cl માઈનસ છૂટું પડી ગયું। હવે વર્નર એવું કહે છે કે આ Cl જે છૂટા પડી શકે છે, પણ આ જે ચોરસ કૌંસમાં દર્શાવેલી સ્પીસીસ છે અથવા તો આયન જે છે એ એક જ છે, મતલબ આનું આયનીકરણ થતું નથી। મતલબ શું કે ખરેખર સૂત્ર બાળકો આ રીતે લખાય, CONH3 6 Cl3। તો તમે જ્યારે આનું આયનીકરણ કરો છો તો Cl છૂટા પડી ગયા જુઓ 3, પણ એમોનિયા આયનીકરણ દ્વારા કોબાલ્ટથી છૂટા પડતા નથી, એટલે એક જ સ્પીસીસ છે। ખબર પડી? એવી જ રીતે જુઓ બાળકો, બી સંયોજન એટલે કે અહીંયા આની ઉપરથી જુઓ, એમોનિયા કેટલા છે? 5 અને Cl કેટલા? 3, એટલે ટોટલ 8 ઘટક। પણ તમે જુઓ AgCl માં કેટલા Cl છૂટા પડ્યા? 2। તો એનો મતલબ એમ થયો કે CO એની સાથે NH3 5 છે, હવે Cl 3 છે, પણ છૂટા કેટલા પડે છે? 2, મતલબ એક છૂટો નથી પડતો। હવે જે છૂટો નથી પડતો ઈ ચોરસ કૌંસમાં કોબાલ્ટની હારે લખવો પડે રેડી। તો જો કોબાલ્ટની સાથે કૌંસમાં Cl લખું, NH3 કેટલા લખ્યા? 5, અને 2 Cl જો છૂટા પડે છે, પડે છે બળ। એવી રીતે અહીંયા જો C સંયોજન બરાબર, એમોનિયા 4 છે, Cl 3, પણ કેટલા છૂટા પડ્યા? 1, એનો મતલબ કે 2 Cl છૂટા પડતા નથી, તો એને ક્યાં લખવા પડે? કોબાલ્ટ ની સાથે ચોરસ કૌંસમાં લખવા પડે। તો જો CO ની સાથે Cl કેટલા લીધા? 2, NH3 કેટલા? 4, અને 1 Cl માઈનસ જે અવક્ષેપણમાં વપરાય છે। ખ્યાલ આવે છે? એવી જ રીતે સેમ ટુ સેમ નીચે થાય। પ્રશ્ન એ છે કે સાહેબ અહીંયા વીજભાર કેમ બદલાય +3 +2 +1? પણ કોઈ કોમન લોજિક છે, જો કોબાલ્ટ નો પોતાનો વીજભાર એમ નામ ખબર પડી જાય, COCl3 માં કોબાલ્ટ કયા સ્વરૂપે હોય બાળકો? +3 હશે, રાઈટ? તો COCl3 માં કોબાલ્ટ +3। તમે કહો કોબાલ્ટ ની અરે આમાં કોણ જોડાણ હતો કે એમોનિયા? બાળકો એમોનિયા ને કોઈ દી કઈ વીજભાર ભાળ્યો? તો કે ના। તો એનો મતલબ કે કોબાલ્ટ નો પોતાનો જ વીજભાર હશે, કેટલો? +3, કેમ કે એમોનિયા ને કોઈ વીજભાર જ નથી। હવે બીજું સંયોજન જો, કોબાલ્ટ ની સાથે 5 એમોનિયા, એમોનિયા નો વીજભાર કેટલો? તો કે 0। Cl નો કેટલો હોય? તો કે સિમ્પલ લોજિક છે, -1 હોય કે ન હોય। તો જો કોબાલ્ટ નો વીજભાર +3 અને Cl નો વીજભાર -1, તો +3 -1 કેટલો વીજભાર વધે? +2 વધે। પછી જો કોબાલ્ટ ની સાથે 2 Cl અને 4 Na3, Na3 નો વીજભાર કેટલો? તો કે 0। C
Cl નો કેટલો તો કે 1 Cl નો -1 તો 2 Cl નો -2 તો +3 -2 કેટલો વધે બાળકો +1 વધે સેમ ટુ સેમ નીચે પણ થશે ખ્યાલ આવે છે હવે બીજી વસ્તુ તમને એક પ્રશ્ન ઈ થતો તો સાહેબ આ તો આમ બે હરખું જ લાગે પણ રંગ અલગ છે ને તમે ક્યારના અલગ અલગ ભણાવો છો આ બંને છે એક જ હરખા છે પણ રંગ અલગ છે બાકી બધું તો હરખા જેવું જ છે તો આવું કેમ તો બળકો આવું જે થયું એની જે વાત કરું તમને તો એવું થવા પાછળની જે ઘટના હતી એને સંઘટક તરીકે વર્ણરે ઓળખા મતલબ આ બંને સંયોજનો સંઘટકો છે હવે તમને ખબર છે સંઘટકોના અણુ સૂત્ર સમાન રહેતા હોય આપણે સંઘટકતા વિશે ચર્ચા કરશું જ બાકી તમે થોડું ઘણું જાણતા હોય સંઘટકો હોય એના બળગો અણુ સૂત્ર કેવા રહેતા હોય સમાન રહેતા હોય ખ્યાલ આવે છે એટલે આને સંઘટક કીધા તો હવે બીજો પોઈન્ટ કે સાહેબ તમે કહેતા હતા પ્રાથમિક સંયોજકતા તો સમજાઈ ગઈ ત્યાં દ્વિતીયક તો હજી નો આવ્યું બળકો બસ આવી ગઈ છે મેં તમને ખાલી બતાવવાની છે જો બળકો તમે જોઈ શકો છો કે આ એમોનિયા છે એ કોબાલ્ટ ની અરે જોડાણ પણ આયનીકરણ થી છૂટા પડ્યા તો કે નહીં કોબાલ્ટ સાથે Cl અને આ Na3 જોડાણ પણ આયનીકરણ થી આ બે છૂટા પડતા નથી તો ધાતુ સાથે બળકો જોડાયેલા ઋણ આયન કે તટસ્થ